વેલકમ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જુનેશ શેઠ. અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે ચોકડી ગુણાકારની રીતની સમજૂતી મેળવી હતી. હવે આ વિડીયોથી આપણે ઉદાહરણ નંબર 14ની શરૂઆત કરીશું અને એમાં ચોકડી ગુણાકારની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય તેની આપણે માહિતી મેળવીશું. તો જો ચોકડી ગુણાકારની રીત તમારે સમજવી હોય તો વિડીયોને ધ્યાનથી જોજો અને અંત સુધી જોજો. ચોક્કસપણે આ જ વિડીયોથી તમને ચોકડી ગુણાકારની રીત આવડી જશે. તો આ વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 14 શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 છે, જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટો રૂપિયા 46માં ખરીદી શકીએ, પરંતુ જો આપણે મલ્લેશ્વરની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટો 74 રૂપિયામાં મળે તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શું થાય? અહીંયા આપણને બે ઘટનાઓ આપેલી છે, બે માહિતી આપેલી છે અને આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું કેટલું હશે. મેં તમને ચેપ્ટર નંબર 3 ચાલુ થયું ત્યારથી જ શીખવાડ્યું છે કે જ્યારે કૂટ પ્રશ્ન આપણે સોલ્વ કરતા હોઈએ ત્યારે આપણને જે શોધવાનું કીધું હોય એની આપણે ધારણા કરી લેવી પડશે. અહીંયા આપણને શું શોધવાનું કીધું છે? બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને બસ સ્ટેન્ડથી યશવંતપુરનું ભાડું શોધવાનું કીધું છે. એટલે આપણે કોની ધારણા કરીશું? બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમના ભાડાની અને બસ સ્ટેન્ડથી યશવંતપુરના ભાડાની આપણે ધારણા કરીશું. તો ચાલો ધારો કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની ટિકિટ X રૂપિયા છે અને યશવંતપુરની ટિકિટ Y રૂપિયા છે. હવે આ આપણે જે શોધવાનું હતું એની ધારણા કરી લીધી. હવે પહેલી ઘટના આપણને શું આપેલી છે? જો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરની ટિકિટ મલ્લેશ્વરથી 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટ આપણે રૂપિયા 46માં ખરીદી શકીએ તો સમીકરણ કઈ રીતે મળશે? તો આપણે નીચે મુજબ સમીકરણ મળશે. કઈ રીતે? તો જુઓ, એક ટિકિટની કિંમત કેટલી છે? અહીંયા આપણે શું ધારણા કરી? એક ટિકિટની કિંમતની ધારણા કેટલી કરી છે? X રૂપિયા. કોની? મલ્લેશ્વરમની. અને એ જ રીતે યશવંતપુરની એક ટિકિટની ધારણા આપણે કેટલા રૂપિયા કરી છે? Y રૂપિયા. હવે અહીંયા આપણે કેટલી ટિકિટો ખરીદી છે? મલ્લેશ્વરમની 2 ટિકિટો. તો 2 ટિકિટની કિંમત કેટલી થશે? એક ટિકિટની કિંમત X રૂપિયા હોય તો 2 ટિકિટની કિંમત કેટલી થશે? 2X રૂપિયા થશે. એ જ રીતે યશવંતપુરની એક ટિકિટની કિંમત કેટલી છે? Y રૂપિયા. પણ અહીંયા આપણે કેટલી ખરીદી છે? 3 ટિકિટો. એટલે 3 ટિકિટની કિંમત કેટલી થશે? 3Y થશે. અને આ બંને 2 ટિકિટ મલ્લેશ્વરમની અને 3 ટિકિટ યશવંતપુરની આ બંને જે ભાડું ચૂકવે છે ટોટલી આપણે કેટલું ચૂકવીએ છે? 46 રૂપિયા. એટલે 2 ટિકિટ મલ્લેશ્વરમની અને 3 ટિકિટ યશવંતપુરની એનું કુલ ભાડું 46 રૂપિયા છે. તો મેં તમને હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે મલ્લેશ્વરમની ટિકિટ 2 ટિકિટના કેટલા રૂપિયા થશે? 2X રૂપિયા થશે. અને યશવંતપુરની 3 ટિકિટના કેટલા રૂપિયા થશે? 3Y રૂપિયા થશે. અને બંનેનો સરવાળો કેટલો થશે? 46 રૂપિયા થશે. તો સમીકરણ આપણને આ મુજબ મળે, 2X + 3Y બરાબર 46. અહીંયા આપણને જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણને સમીકરણ શું મળશે? 2X + 3Y બરાબર 46. હવે મેં તમને લાસ્ટ વિડીયોમાં જ શીખવાડ્યું હતું કે જ્યારે ચોકડી ગુણાકારની રીતે આપણે દાખલા સોલ્વ કરી રહ્યા હોય ત્યારે અચળ પદ અને ચલવાળા પદ બધા પદને એક તરફ રાખવા પડશે. તો 46 બરાબરની બીજી તરફ જશે તો પ્લસના શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે આપણને શું મળશે? 2X + 3Y - 46 = 0. આ આપણને પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યું. હવે જે બીજી માહિતી આપેલી છે, બીજી માહિતી ઉપરથી આપણે બીજું દ્વિચલ સુરેખ સમીકરણ મેળવીશું. તો બીજી માહિતી શું છે? જો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની 3 ટિકિટ અને યશવંતપુરની 5 ટિકિટો રૂપિયા 74માં ખરીદી શકીએ તો સમીકરણ કેવું મળશે? તો અગાઉ સમજાવ્યું એ પ્રમાણે એક ટિકિટની કિંમત X રૂપિયા છે. કોની? પણ મલ્લેશ્વરમની. બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત કેટલી છે? X રૂપિયા છે. અહીંયા આપણે કેટલી ટિકિટ ખરીદી રહ્યા છે? 3 ટિકિટ. એટલે 3 ટિકિટની કિંમત કેટલી થશે? 3X. અને યશવંતપુરની એક ટિકિટની કિંમત કેટલી છે? Y રૂપિયા છે. અને અહીંયા આપણે કેટલી ટિકિટ ખરીદી રહ્યા છે? 5 ટિકિટ. એટલે એની 5 ટિકિટની કિંમત કેટલી થશે? 5Y રૂપિયા. હવે મલ્લેશ્વરમની 3 ટિકિટ અને યશવંતપુરની 5 ટિકિટનું કુલ ભાડું કેટલું ચૂકવ્યું છે? 74 રૂપિયા ચૂકવ્યું છે. એટલે શું સમીકરણ શું થશે? આ પ્રમાણે થશે કે 3X + 5Y = 74. હવે અચળ પદને આપણે ચલવાળા પદ જોડે લઈ જઈએ તો 74 બરાબરની બીજી તરફ જશે તો પ્લસના શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે આપણને બીજું દ્વિચલ સુરેખ સમીકરણ કયું મળશે? 3X + 5Y - 74 = 0, જેને આપણે સમીકરણ નંબર 2 કહ્યું. હવે અહીંયા આપણને માહિતી ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મળી ગયું. હવે આનો આપણે ચોકડી ગુણાકારની રીતે એને ઉકેલ મેળવવાનો છે અને આપણે શોધવાનું છે કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમનું અને બસ સ્ટેન્ડથી યશવંતપુરનું ભાડું કેટલું હશે. તો ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એનો ઉકેલ મેળવીએ.
તો આગળની સ્લાઇડમાં જે બે સમીકરણ મળ્યા હતા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મળ્યું હતું મેં અહીંયા લખી લીધું છે. હવે આપણે જ્યારે ચોકડી ગુણાકારની રીતે દાખલા ગણતા હોય ત્યારે મેં લાસ્ટ વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે એ વન બી વન સી વન એ ટુ બી ટુ અને સી ટુની આપણને જરૂર પડશે. તો લાસ્ટ વિડીયો જો જોવાનું બાકી હોય તો એ જોઈ લેજો અને આની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો. ચાલો એ વન કોને કહેવાશે તો જે પ્રથમ સમીકરણનો એક્સ ચલ છે એના સહગુણકને એ વન કહેવાશે. સહગુણક કેટલો છે બે છે એટલે એ વન બરાબર કેટલા થશે બે થશે. ત્યારબાદ બી વન એટલે કે પ્રથમ સમીકરણના વાય ચલના સહગુણકને શું કહેવાશે બી વન કહેવાશે એટલે પ્લસ ત્રણ. અહીંયા મેં ત્રણ લખ્યા પ્લસ ત્રણ છે પ્લસની નિશાની દર્શાવવાની જરૂર નથી. ત્યારબાદ સી વન એટલે કે પ્રથમ સમીકરણનું અચળ પદ. પ્રથમ સમીકરણનું અચળ પદ કેટલું છે માઇનસ 46. હા મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું ને કે જ્યારે સહગુણક આપણે લઈશું ત્યારે એની નિશાની સાથે લઈશું તો 46ની નિશાની કઈ છે માઇનસ છે એટલે સી વન કેટલું મળશે આપણને માઇનસ 46. એ જ રીતે એ ટુ એટલે કે બીજા સમીકરણનો એક્સ ચલનો સહગુણક પ્લસ ત્રણ તો અહીંયા પ્લસ ત્રણ લખ્યા. ત્યારબાદ બી ટુ એટલે કે બીજા સમીકરણના વાય ચલનો સહગુણક પ્લસ પાંચ એટલે અમે પ્લસ પાંચ લખ્યા. ત્યારબાદ સી ટુ સી ટુ એટલે કે બીજા સમીકરણનો જે અચળ પદ છે માઇનસ 74 તો અમે અહીંયા અમે લખ્યા માઇનસ 74. હવે એ વન બી વન સી વન એ ટુ બી ટુ અને સી ટુ આપણને મળી ગયા છે. હવે આના ઉપરની ચોકડી ગુણાકારની રીતે એનો ઉકેલ કઈ રીતે મેળવાય તો ધ્યાનથી જોજો હું તમને બિલકુલ ધીમેથી અને તમને સમજાય રીતે સમજાવી રહ્યું છું. સૌથી પહેલા આપણે શું મૂકીશું એક્સ મૂકીશું. ચાલો સૌથી પહેલા શું મૂકીશું એક્સ. જો એ સમજ ના પડતી હોય તો આપણે પહેલું કોઈ એક સમીકરણ આ બે સમીકરણ પર ધ્યાન રાખજો તો તમને ખબર પડી જશે. હું અહીંયા ઇરેસ કરી દઉં એટલે તમે કન્ફ્યુઝ ના થાવ વારે ઘડીએ. સૌથી પહેલા આપણે શું મૂક્યો એક્સ મૂક્યો. હવે એક્સ કેમ મૂક્યો તો પહેલો ચલ કયો છે અહીંયા સમીકરણોમાં બંનેમાં એક્સ ચલ છે પહેલો એટલે મેં અહીંયા શું લખ્યું એક્સ લખી દીધું. હવે એના ભાગાકારમાં શું મૂકવાનું આપણે એક્સ સિવાયના એક્સ ચલ સિવાય એક્સ ચલના જે સહગુણકો છે એના સિવાયના બાકીના સહગુણકો મૂકવાના. એટલે સૌથી પહેલાં એક્સ છે તેના પછી શું છે વાય. તો વાય એટલે કે જે એનો બી વન અને બી ટુ છે બંને સમીકરણનો વાય ચલનો સહગુણક એટલે પહેલાં આપણે ત્રણ મૂકીશું એના ભાગાકારમાં એની નીચે શું મૂકીશું પાંચ મૂકીશું. અહીંયા તમે જોઈ શકો છો આ જે આપણી લીટી છે એ લીટીમાં આપણે વાય ચલનો સહગુણક લખીશું. કેમ કે એક્સ ચલ સિવાયના જે સહગુણકો છે આપણે લખવાના છે. ત્યારબાદ વાય ચલ પછી શું છે અચળ પદ છે એટલે અચળ પદ કયા કયા છે માઇનસ 46 અને માઇનસ 74. તો આપણે અહીંયા શું લખ્યા માઇનસ 46 અને માઇનસ 74. ચાલો સમજી ગયા શું કરવાનું. પહેલાં એક્સ લખવાનું કેમ કે સમીકરણમાં એક્સ ચલ પ્રથમ છે એટલે એના ભાગાકારમાં એક્સ ચલના જે સહગુણકો છે એના સિવાયના બાકીના વાય ચલના સહગુણક અને અચળ પદ આપણે અહીંયા મૂકવા પડશે. તો પહેલાં વાય ચલના સહગુણકો મૂક્યા ત્યારબાદ અચળ પદ મૂક્યું. હવે બરાબર હવે શું મૂકીશું બીજો હવે સમીકરણમાં જુઓ બીજો ચલ કયો છે વાય તો અહીંયા લખીશું વાય એના ભાગાકારમાં વાય સિવાયના એક્સના ચલનો સહગુણક અને અચળ પદ મૂકીશું. પણ વાય પછી તરત શું છે અચળ પદ છે એટલે સૌથી પહેલાં આપણે શું મૂકીશું અચળ પદ મૂકીશું માઇનસ 46 અને માઇનસ 74. ત્યારબાદ આપણે આ અહીંયાથી આમ આગળ જઈએ તો હવે એક્સ ચલ રહ્યું તો એક્સ ચલના સહગુણકો કયા છે બે અને ત્રણ તો અહીંયા શું લખી દીધા મેં બે અને ત્રણ. ચાલો સમજી ગયા. ત્યારબાદ બરાબર હવે અચળ પદ હોય ત્યાં હંમેશા અંશમાં આપણે એક લખીશું. શું લખીશું એક લખીશું. એક્સ ચલની જગ્યાએ એક્સ ચલવાળા પદ છેની જગ્યાએ એક્સ લખીશું વાય ચલવાળા પદની જગ્યાએ વાય લખીશું અને જ્યાં અચળ પદ હશે ત્યાં હંમેશા શું લખીશું આપણે એક લખીશું. એના ભાગાકારમાં અચળ પદ સિવાયના એક્સ ચલ અને વાય ચલના સહગુણક લખીશું. તો સૌથી પહેલાં કોણ આવશે એક્સ ચલના સહગુણક આવશે એટલે કે બે ત્રણ. ત્યારબાદ પછી કોના કયા ચલના સહગુણક આવશે વાય ચલના સહગુણક આવશે એટલે કે ત્રણ અને પાંચ. જો એવું યાદ ના રહેતું હોય તેને બીજી રીતે પણ યાદ કરી શકાય. સૌથી પહેલાં તમે એક્સની છેદમાં જે મૂકવાનું છે સમજી લો ખાલી એકલું સમજી લો. તો એક્સની છેદમાં શું મૂકાશે એક્સ ચલના સહગુણકો સિવાયના વાય ચલનો સહગુણક અને અચળ પદ. તો એ તો તમને કન્ટિન્યુઅસ જ છે એટલે આવડશે. પહેલાં ત્રણ પાંચ મૂકવાના વાય ચલના સહગુણક ત્યારબાદ અચળ પદ. હવે જ્યારે વાય મૂકતા હોઈએ તો વાયની નીચે જે એક્સ ચલમાં જે લાસ્ટ લીટી છે એ અહીંયા પહેલાં લખવી પડશે. તમે જોઈ શકો છો અહીંયા પહેલાં લખેલી છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો ને પહેલાં લખેલી છે. ત્યારબાદ શું મૂકીશું એક્સ ચલનો સહગુણક એટલે કે બે અને ત્રણ. એ જ રીતે જ્યારે અચળ પદ મૂકીશું ત્યારે જે વાય ચલમાં જે લાસ્ટ લીટી મૂકેલી છે જે લાસ્ટ લાઈન છે એ અહીંયા સૌ પ્રથમ મૂકીશું. તમે અહીંયા જોઈ શકતા હશો. અને ત્યારબાદ જે વાય ચલના સહગુણકો છે એ મૂકી દેવાના. ચાલો સમજી ગયા કઈ રીતે આનું ગોઠવણી થશે. જો એકવાર ધ્યાનથી જોઈ લેજો તો આવડી જશે પછી વારે ઘડે તમારે એને
સમજવાની જરૂર નહીં પડે. કોઈ પણ પદ્ધતિ હોય ને એકવાર ધ્યાનથી સમજી લેશો તો પછી એ તમારા મગજમાં ફિટ થઈ જશે અને તમે સહેલાઈથી ગણી શકશો. ચાલો આટલું કર્યા પછી શું કરવાનું, આટલું કર્યા પછી અહીંયા શું કરવું પડશે, ચોકડી ગુણાકાર કરવો પડશે. કઈ રીતે, તો જુઓ 3 × −74 કરવા પડશે અને 5 × −46 કરવા પડશે. હવે 3 × −74 કર્યા પછી વચ્ચે માઇનસની નિશાની મૂકવાની, એ યાદ રાખવાનું. એ મોટા ભાગના છોકરાઓ ભૂલ કરે છે. શું મૂકવાનું, આ 3 અને −74 ગુણાકાર કર્યા પછી શું મૂકવાનું, માઇનસની નિશાની મૂકવાની. ત્યારબાદ પછી 5 અને −46 ગુણાકાર કરવાનું. તો ચાલો કરીએ, એક્સ 3 × −74 મેં લખ્યા, પછી ત્યારબાદ મેં કીધું હતું કે માઇનસ મૂકવાના, તો અહીંયા મેં માઇનસ મૂક્યા. ત્યારબાદ 5 × −46 બરાબર, અહીંયા પણ એવું, −46 × 3, તો મેં અહીંયા −46 × 3 કર્યા. ઓછા, હવે અહીંયા ઓછા મૂકવાના, એ યાદ રાખો, હું તમને વારે ઘડે રિમાઇન્ડ કરાવી દઉં છું. ઓછા −74 × 2, તો મેં અહીંયા −74 × 2 લખ્યા. ત્યારબાદ બરાબર 1 ભાગ્યા 2 × 5 −3 × 3. ચાલો સમજી ગયા છે, સિમ્પલ. માત્ર તમને આ ગોઠવણી કરતા આવડવી જોઈએ. જો આ ગોઠવણી કરતા આવડી જશે તમને, આ જે ગોઠવણી કરેલી છે જો તમે સમજી જશો, તો બાકી તો તમારા માટે ઈઝી થઈ જશે. ચાલો હવે સાદું રૂપ આપીએ તો શું થશે, 3 × −74. 3 × −74 કરશો તો કેટલા થશે, 222. પણ 3+ છે અને 74 માઇનસ, એટલે +−−, એટલે અહીંયા શું લખાશે, −222 લખાશે. ત્યારબાદ 5 × −46 કરશો તો કેટલો જવાબ મળશે તમને, 230. પણ અહીંયા 5 ઓછા છે અને 46 પણ ઓછા છે, એટલે −— શું થઈ જશે, વત્તા થઈ જશે. બરાબર y/46 × 3 કરશો તો કેટલા મળશે તમને, 138 મળશે. પરંતુ 46 માઇનસ છે અને 3 કેવા છે, પ્લસ છે, એટલે −— શું થશે, માઇનસ થશે. એટલે આપણે અહીંયા શું લખ્યા, −138. ત્યારબાદ 2 × 74, 2 × 74 કેટલા થશે, 148 થશે. પણ 2 માઇનસ છે અને 74 પણ માઇનસ છે, તો −— શું થઈ જાય, આવડે છે ને તમને, −— પ્લસ થઈ જશે. એટલે આપણે અહીંયા શું લખ્યું, +148. ત્યારબાદ બરાબર 1/5 × 2 કેટલા થશે, 10. શું એમાં જે ઓછા છે ઓછા મૂક્યા અને 3 × 3 કેટલા થશે, 9 થશે. એટલે 10 − 9 થશે. હવે આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા જે −222 + 230, એટલે −— શું થાય, શું થાય, માઇનસ થશે. એટલે બાદબાકી કરવી પડશે. 230 માંથી 222 બાદ કરીશું તો કેટલા મળશે આપણને, 8 મળશે. પણ 230 મોટા છે અને પ્લસ છે, એટલે 8 પણ કેવા આવશે, પ્લસ આવશે. એટલે અહીંયા શું લખ્યું, 8 ને પ્લસ દર્શાવ્યા મેં. બરાબર y/, અહીંયા પણ તમે જોઈ શકો છો, −138 + 148, એટલે −— શું થશે, માઇનસ થાય, બાદબાકી કરવી પડશે. એટલે 148 માંથી 138 બાદ કરીએ તો આપણને કેટલા મળે, 10 મળે. પણ 148 મોટા છે અને એ પ્લસ છે, એટલે 10 પણ કેવા આવશે, અહીંયા પ્લસ આવશે. ત્યારબાદ 1/10 માંથી 9 બાદ કરે તો કેટલા મળશે, 1 મળશે. એટલે 1/1 મળે. 1/1 ને આપણે 1 વડે પણ દર્શાવી શકીએ છીએ. હવે ધ્યાન રાખો, હવે શું કરવાનું કે જે એક્સ ચલ વાળું પદ છે એને આપણે અચળ પદ જોડે સરખાવીશું. એટલે કે x/8 = 1/1 લઈશું. ત્યારબાદ એની સાથે સાથે y ચલ વાળું જે પદ છે એને પણ આપણે અચળ પદ જોડે દર્શાવીશું. કઈ રીતે, તો અહીંયા જુઓ, x/8 = 1/1. સૌથી પહેલા એક્સ ચલ વાળું જે પદ છે એને અચળ પદ જોડે સરખાવીશું, તો અહીંયા અમે સરખાવ્યું છે. અને જે વાય ચલ વાળું પદ છે એને પણ આપણે અચળ પદ જોડે સરખાવીશું, એટલે કે y/10 = 1/1. હવે આનું સાદું રૂપ આપીએ તો આ જુઓ, ચોકડી ગુણાકાર કરવો પડશે. આ એક ચોકડી ગુણાકાર તો નહીં, પણ 1 ભાગાકારમાં છે, બરાબરની બીજી તરફ જશે તો ક્યાં જશે, ગુણાકારમાં. એટલે કે 1 × x કેટલા થશે, x થશે. બરાબર આ 8 ભાગાકારમાંથી બરાબરની બીજી તરફ જશે તો ક્યાં જશે, ગુણાકારમાં. એટલે કે 1 × 8, તો શું મળશે આપણને, x = 8 મળશે. અહીંયા મારી ટાઈપિંગ મિસ્ટેક છે, x = કેટલા મળશે, 8 મળશે. ચાલો સમજી ગયા. ત્યારબાદ વાયની વાત કરીએ તો એમાં પણ આપણે એવું જ કરીશું, 1 × y એટલે y થશે અને 10 × 1 કેટલા થશે, 10 થશે. એટલે આપણને એક્સ ની વેલ્યુ કેટલી મળી, 8 મળી, અને વાય ની વેલ્યુ આપણને કેટલી મળે છે, 10 મળે છે. તો આપણને જે ઉકેલ મેળવવાનો કીધો હતો એ ઉકેલ તો મળી ગયો આપણને, પણ આપણે શોધવાનું શું કીધું હતું, બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધવાનું કીધું હતું. તો આપણે ધારણા શું કરી હતી કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમનું ભાડું ₹1 છે અને બસ સ્ટેન્ડથી યશવંતપુરનું ભાડું કેટલું છે, ₹2 છે. તો એક્સની કિંમત કેટલી મળી આપણને, 8. એનો મતલબ શું થશે કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમનું ભાડું કેટલા રૂપિયા થશે, 8 રૂપિયા થશે. અહીંયા મારી લખવામાં ભૂલ છે, અહીંયા 8 આવશે, મેં 1 લખ્યા છે ભૂલથી. અને
યશ બસ સ્ટેન્ડ થી યશવંતપુર નું ભાડું આપણે શું ધાર્યું હતું વાય, તો અહીંયા વાય ની કિંમત કેટલી મળે છે 10, તો બસ સ્ટેન્ડ થી યશવંતપુર નું ભાડું કેટલું થશે 10 રૂપિયા થશે. છે ખૂબ જ સિમ્પલ, ચોકડી ગુણાકાર ની રીત આવડે છે. હા, આમાં થોડીક આમાં જો મોટા ભાગના છોકરાઓ ભૂલ કરતા હોય ને તો આ જે અહીંયા આને ગોઠવણી છે એ ગોઠવણીમાં ભૂલ કરે છે, અને ગોઠવણીમાં ભૂલ કર્યા પછી આમાં પ્લસ માઇનસ વાળા પદ તમને બહુ મળશે, એટલે મોટા ભાગના છોકરાઓ નિશાનીઓમાં ભૂલ કરે છે. જ્યારે પણ તમે આવા કોમ્પ્લિકેટેડ દાખલા ગણતા હોય ત્યારે નિશાની ઉપર અવશ્ય ધ્યાન રાખો, કેમ કે જો નિશાનીમાં એક માઇનર ભૂલ થઈ ગઈ તો પણ તમારો આખો સમ આખો દાખલો ખોટો પડી શકે છે. તો આ ચોકડી ગુણાકારની રીતે આ ગોઠવણી કરતા શીખી જાઓ, બાકી તો પછી તમને આગળ આવડે એવું છે. તો આજના વિડીયો માટે આટલું જ હતું. આશા રાખું છું કે ચોકડી ગુણાકારની રીતનું મેં તમને જે ઉદાહરણ નંબર 14 સમજાવ્યું છે એ તમારી સમજમાં આવી ગયું હશે. જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક પણ કરી લેજો, જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તદુપરાંત જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યું હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો, અને સાથે સાથે જો પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મેં મૂકેલી છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. થેન્ક યુ.